તો હવે જોઈએ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દિગ્સર ગામે. આ ગામના ખેડૂતો પણ સિંચાઈના પાણીને ન મળતા સુકાઈ રહેલા પાકથી દુઃખી છે. તો ચાલો જાણીએ કે શું કહી રહ્યા છે દિગ્સર ગામના ખેડૂતો. આજે તરસ્યો છે તે જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું જે દિગ્સર ગામ છે ત્યાં આગળ આજે જી 24 કલાકની ટીમ આવી પહોંચી છે. અહીંયા આગળ ગામના લોકો છે તે ખેતી ઉપર આધારિત છે, સૌ કોઈ લોકો છે તે ખેતી કરી રહ્યા છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર માત્ર 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અને જો આંકડાકીય રીતે જોવા જાય તો લગભગ 40% જેટલો વરસાદ છે તે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર નોંધાયો છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેડૂતો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને તમામ લોકો અત્યારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સૌથી વધારે કપાસનું વાવેતર છે તે થતું હોય છે અને આ વખતે કપાસના વાવેતરની અંદર પણ ક્યાંક ભીતિ જોવા મળી રહી છે. વાવેતર તો કરી દેવાનું છે પરંતુ પાક નિષ્ફળ જવાની ભીતિ છે તે ખેડૂતોને સેવી રહી છે. આપણે અહીંના ખેડૂતો સાથેથી જ વાત કરીશું. શું કહેશો કાકા, સૌપ્રથમ તમે જે રીતે વરસાદ નથી થયો, તમે ક્યાં ક્યાં પ્રકારની મુશ્કેલીનો સામનો કરો છો? અમારે અત્યારે આ વરસાદ બિલકુલ છે જ નહીં, પાક નિષ્ફળ ગયો છે, પાક મળતો નથી, પાણી છે નહીં, ઢોર તરસ્યા મળે હે, આ પ્રશ્ન છે અમારો. કાકા તમે શું કહેશો, વરસાદ ખેંચાતા કઈ કઈ પરેશાની થઈ રહી છે? પાક તો અત્યારે વાવેતર થઈ ચૂક્યું છે પરંતુ પરેશાની થતી હશે. કેનાલ છે નર્મદાની, તે પણ આપની નજીકથી પસાર થઈ રહી છે, પરંતુ આપને પાણી મળે છે કે કેમ તેમાંથી? પ્રશ્ન તો જો કે ઘણા છે. મારે 16 એકર જમીન છે બરોબર, અને 5% આવડે વીમો કાપે બેંકવાળા, અને પ્રીમિયમ અમે ભરવી છતાં અમને પહોંચ આપતા નથી બરોબર. પહોંચ તો કોઈ દી હજી અમને આપી જ નથી, અને પૈસા હજી સુધી કોઈ દી વીમાના પૈસા મળ્યા જ નથી અમને, અને તકલીફો તો ઘણી છે. અમારા સીમની અંદર નર્મદાની કિનારો અંડરગ્રાઉન્ડ જઈ છે પણ હજી સુધી પીવાય અમને પાણી નથી મળતું એવડું, અને આવી બધી સમસ્યા છે. આ વીમો કોઈ દી નથી આપ્યો, અને તળાવ ખાલી છે, બહારના ઢોરા બોરા બધું તરશું રે હિમનામ. જો કંઈક પાણીની સગવડ, વીમાની આ બધી કોઈ સગવડ કરી દે તો સારું કહેવાય. કાકા ગામને કઈ કઈ સમસ્યા છે? ગામને તો શું છે કે આ દિક્ષર ગામ રહ્યું ને, એને એવું ડબ્બામાં પૂરી દીધું છે ને કે એકય રસ્તો નથી, નથી ખોડુમાં, નથી દાનાવાડામાં, નથી પાંડોરામાં, નથી ટીકરમાં, કે નથી નવા ગામમાં. મુશ્કેલી એવી છે, સુરેન્દ્રનગર જવાનો એક રસ્તો છે પણ ડેમનું પાટિયું ખોલે ને એટલે પૂરું થઈ ગયું, અહીંયા જવાય એવું નથી રહ્યું. લ્યો ગામને કચ્યું. અત્યારે પાણી નથી તો કેવી મુશ્કેલી પડે? પાણી તો હવે મારો ને કે ઘણા કેનલો જાય છે પણ અમને આપે એવું નથી, અમારા ગામની સીમમાં જ પરસાલ થયેલું હોય પણ અમને પાણી નથી દેવું. જો કદાચ ખાતડીથી પાણી અમને આપે ને એ જ પાણી અમારે ધોરિયા પાણી આવે એવું છે, પણ પાણી આગળ જાય અમને કોઈ આપતું નથી. કો ચોક્કસથી નર્મદાનું કેનાલનું જે પાણી છે તે અહીંથી કેનાલ પસાર થાય છે પરંતુ આ ગામના લોકોને નથી મળતું. ગામમાં તમામ લોકો ખેતી કરી રહ્યા છે અને તમામ લોકોને અત્યારે ચિંતાનો વિષય છે કારણ કે વરસાદ માત્ર 10 ઇંચ જેટલો નોંધાયો છે. શું કહેશો, તમને કેટલી તકલીફ? નથી સાહેબ 10 ઇંચ નહીં, અમારા ગામમાં તો હજી સુધી વરસાદ થયો જ નથી. અને જેને જેને ખેડૂતે કપાસ ઉગાડે છે પોતાના બોરવેલ ઉપરથી થોડું થોડું પાણી છે, 700 ફૂટે મોટર હાલે છે અને એ પણ પાણી મોરા છે, એટલે કપાસ પણ હવે જીવવા મરવાની વચ્ચે ઊભો છે. અને આ સૌની યોજનાની લેનો અમારા ગામની સીમમાંથી 3-4 લેનો જાય છે અને એ અમારા ગામના 3 કિલોમીટર દૂર જ છે, અને જો સરકાર પ્રયત્ન કરે તો અત્યારે અમારે માલઢોર જીવી જાય એવું પાણી આપે તો પોઝિશન છે, નકે અમારે માલઢોર લઈ અને બીજી જગ્યાએ જવું પડશે. લોકોએ સ્થળાંતરની જરૂરિયાત ઊભી થાય તેવી શક્યતા છે, આપ શું કહેશો, કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરો છો? મુશ્કેલીમાં તો પહેલાં તો તમારું આ દિક્ષર ગામમાં તમે પધાર્યા એમનું સ્વાગત કરું છું, ગામ વતી તમારો ખૂબ ખૂબ આભાર. અમારે જે રજૂઆત તમે ત્યાં પહોંચાડો સરકારશ્રીમાં, અને બીજું કે અમારા ગામની અંદર હાલની પોઝિશનમાં એક સો માણસો જે ફેમિલી સાથે હિજરત કરી ગયા છે, કોઈ મોરબી ગયા, કોઈ સુરેન્દ્રનગર ગયા, આ ગામનાથી હવે માણસો ભાગવા માંડ્યા છે, કોઈ પાણીની વ્યવસ્થા નથી કંઈ. એટલે જો અમને ગામને નર્મદાનું પાણી કેનાલ અથવા લાઈન દ્વારા આપે તો સરકારશ્રીનો અને અમે આભાર માનશું. અને તમે શું કહેશો, ખૂબ મોટો ચિંતાનો વિષય છે, પાણી નથી કે નદી નાળામાં પણ પાણી નથી મળતા, ડેમમાં પાણી છે, કેનાલ પસાર થાય છે પરંતુ આપનું ગામ છે તે તરસ્યું રહે છે, આપને જ ગામની બાજુમાંથી અન્ય જિલ્લાઓને પાણી મળે છે પરંતુ આપને નથી મળતું, શું કહો છો? અમારા ગામને નજીકમાં સૌની યોજના ખાટડી સંપથી પસાર થઈ, સૌની યોજના નામ આપ્યું છે પણ
અમને પાણીથી વંચિત રાખ્યા છે. જો કે આવા 200 ગામ છે, ચોટીલા, સાયલા, મૂળી, ધાંગધ્રાના 15, વઢવાણના 15 અને ચૂડાના 15, એવા 250 ગામ જે મુખ્ય જરૂરિયાતવાળા છે, અતિ જરૂરિયાત, કાયમ ટેપર ઉપર જ આ ગામો છે અને કાયમી એને જરૂરિયાત છે. આખા સૌરાષ્ટ્રમાં 150 ડેમ ભરવાની સરકારની યોજના, સૌની યોજના નામ આપવામાં આવ્યું છે, છતાં અમને આ પાણીથી વંચિત રાખવામાં આવ્યા છે. તો ખાસ કરી અને આ પાણીની વ્યવસ્થા તાત્કાલિક સૌરની યોજનામાં અમારે અમને પાઇપલાઇનથી જોડી અને જો પરિસ્થિતિમાં સહકાર આપે તો અમારા માટે સારી વાત છે. અને હાલની પરિસ્થિતિ અતિ ખરાબ છે, માણસો હિજરત કરી રહ્યા છે. આગલા વર્ષે જે વીમાની વાત છે, આ ગઈ સાલના, તો એમાં અતિ વરસાદના હિસાબે તમામ અમારા પાક નિષ્ફળ ગયા હતા, છતાં અમને 5% વીમો આપશે અને આપશું ને એવી બધી વાત છે, પણ ખરેખર 100% વીમો આપવાની જરૂર છે ગઈ સાલ અને આ સાલનો બે. બીજું, હમણાં જે વાત થઈ એમ દીક્ષર અવડું મોટું ગામ છે, છતાં એને એપ્રોચ રોડ 70 વર્ષની આઝાદી જતાં હજુ તાલુકાના સેન્ટરે પહોંચતો એપ્રોચ રોડ હજુ સુધી બનાવવામાં આવ્યો નથી. તો આ ગામની જે પરિસ્થિતિ છે, તમે આવી અને આ અમારી જે રજૂઆતો છે સરકાર સુધી પહોંચાડો અને સરકાર આ માટે કંઈ લિબરલ બને અને આ ગામની વસ્તીને જીવવા માટે કંઈ સહકાર મળે તો સારી વાત છે. ખરેખર અમારે કાં તો હિજરત કરવી પડશે અને કાં તો સરકાર સામે બંડ પોકારવું પડશે કે આ ગામ અસુવિધાથી વંચિત કેમ. તો ખરેખર અમારી સાથે કંઈક વેરોવંચો હોય એવું લાગે છે. એટલી બધી વસ્તી હોવા છતાં આ ગામની વ્યવસ્થા ખૂબ જ અપૂરતી છે કે જેની વાત મોઢેથી કરવી અઘરી છે. કારણ કે ગામમાં 4,000-5,000 લોકોની વસ્તી છે, ગામને સુવિધાઓથી વંચિત રાખવામાં છે, મહિલાઓ પણ આપણી સાથે જોડાયેલી છે. બેન, કયા કયા પ્રકારની તકલીફ પડે? સૌ પ્રથમ તો પાણી નથી, તો પાણીને લઈને અનેક તકલીફ પડતી છે બાળકોને અને આપને ખાવા પીવાનું અથવા તો કામ કરવાની અંદર પણ કયા કયા પ્રકારની મુશ્કેલી પડે? માલને પાણી નથી અને પાણી છે અવાડામાં, એ ખારા તરના પાણી છે, પાણી માલને પીવા મળતું નથી. એ સિવાય વરસાદ નથી એટલે માલને ઘાસ નથી, એટલે તકલીફ દીક્ષરમાં બહુ છે. અને સરકાર જો પાણી આપે નર્મદાનું તો બહુ સારું. અન્ય મહિલાઓ સાથે પણ વાત કરીએ, બેન તમે શું કહેશો, કઈ કઈ તકલીફ પડે તમને? પાણી ન હોવાથી કઈ કઈ તકલીફ પડે? પાણીની ખૂબ તકલીફ છે સાહેબ. શું તકલીફ પડે એના કારણે? પાણી છે વગડામાં નથી ને ગામમાં નથી, તો સાહેબ પાણીની બહુ તકલીફ છે. તમે પાણીનું આ નર્મદાનું કંઈક કરો તો સારું કહેવાય. વૃદ્ધો પણ પરેશાન થતા હશે, બા કઈ કઈ તકલીફ પડે? પાણી ન હોય તો શું થાય? ધોવા પાણી નથી, ઢોરને પીવા નથી, માણાને નથી, તો તકલીફ નહીં. તલામાં ભાવ જોયું, નદી નાળા તળાવ કે પાણી છે નથી, જઈ નથી, તળાવડામાં જઈ નહીં. શું સરકાર પાસે શું માંગ કરો છો? પાણી આપો, ઘાસ આપો. કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે? આ વરસાદ ઓણ નથી, પર હતો બધું ધોઈ ગયું પણ ઓણ આવ્યો જ નહીં ઠામકો, બે વર્ષથી છે. ચોક્કસથી ગત વર્ષે જોવા જઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે તે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળતી હતી, જેના કારણે છે તે પાણી છે તે ખૂબ વહેતું હતું અને જે પાક હતો તેને નિષ્ફળ ગયો હતો. પરંતુ આ વખતે ખૂબ વરસાદ જ નથી, માત્ર 10 ઇંચ જેટલો વરસાદ સમગ્ર જિલ્લાની અંદર નોંધે છે. ત્યારે દીક્ષર ગામ છે તેની પરિસ્થિતિ ખૂબ કફોડી છે, કારણ કે આ ગામના લોકો પણ કહી રહ્યા છે કે સુવિધાઓની જે મળવી જોઈએ તે સુવિધાઓ તેમને મળતી નથી. ગામના લોકો અનેક મુશ્કેલીનો સામનો કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે સમગ્ર ગામ છે તે ખેતી ઉપર આધારિત છે અને સમગ્ર ગામને અત્યારે પીવા પાણી નથી, જે તેમના માલઢોર છે તેમને પણ પીવા માટેનું પાણી નથી મળતું. મહત્વની વાત એ છે કે સૌની યોજનાની મારફત જે કેનાલ નર્મદાનું પાણી પણ આ ગામના લોકોને આપવામાં આવે તેવી પણ સરકાર પાસે આ ગામના લોકો છે તે અત્યારે માંગ કરી રહ્યા છે.